फ्रेंड्स एजुकेशन अपडेट चैनल में हूँ आशीष वाघेला आप सबनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों अपने अत्यार सुधी में जो इंग्लिश बेजिक रूल्स है मित्रों ग्रामर में अति उपयोगी है तेवा सात रूल ने चर्चा करेली है फ्रेंड्स। तो हवे पछीनो मित्रों रूल नंबर 8 की बात करिए फ्रेंड्स, जे आवनारी एग्जाम माटे महत्वपूर्ण साबित थाय ए पेखी साथे मित्रों आजनो जे रूल छे रूल नंबर 8 फ्रेंड्स ते शुरू करिए फ्रेंड्स। तो बोर्ड पर ध्यान आपो मित्रों, આપણે જે આજે વાત કરવી છે મિત્રો પારસ્પરિક સર્વનામની વાત કરવી છે, જેની અંદર મિત્રો ઈચ અધર અને વન અનધર આવે છે। તો ઈચ અધર ક્યારે વપરાય અને વન અનધર ક્યારે વપરાય એની ખાસ કરીને વાત કરવાની છે ફ્રેન્ડ્સ। તો યુઝ ઓફ રેસિપ્રોકલ પ્રોનાઉન્સ ફ્રેન્ડ્સ, રેસિપ્રોકલ પ્રોનાઉન કહેવાય છે કોને ફ્રેન્ડ્સ? તો પારસ્પરિક સર્વનામને શું કહેવાય છે? રેસિપ્રોકલ પ્રોનાઉન કહેવાય છે ફ્રેન્ડ્સ। તો રેસિપ્રોકલ પ્રોનાઉનની અંદર વાત કરીએ તો ઈચ અધર એટલે કે એકબીજાને મિત્રો, ઈચ અધર છે હંમેશા બે વ્યક્તિ માટે જ વપરાય ફ્રેન્ડ્સ। क्या वपराय मित्रों? बे व्यक्ति माटे ते ईच अधर, खास याद रखियो। अने मित्रों एने पछीनो ते बे थी वधारे व्यक्ति होय त्यारे मित्रों शुं वपराय छे? वन अधर वपराय छे। मित्रों आपणे खास याद राखी लेशुं अत्यारे, ईच अधर छे हमेशा बे व्यक्ति माटे ज वपराय अने वन अधर छे ए बे करता वधारे व्यक्ति होय त्यारे वन अधर वापरवानुं छे फ्रेंड्स। ते खास भूलवानुं छे नहीं फ्रेंड्स। शुं याद राखशुं? ईच अधर માત્ર બે જ વ્યક્તિઓ માટે વપરાય છે અને વન અનધર એ બે કરતા વધુ વ્યક્તિઓ માટે વપરાય ત્યારે વન અનધર આવે છે અને બે વ્યક્તિ હોય ત્યારે ઈચ અધર આવે છે ફ્રેન્ડ્સ। પણ મિત્રો પરીક્ષામાં તમે આ પણ જોયું હશે, ઈચ અધર અને વન અનધર ફ્રેન્ડ્સ, અને મિત્રો વન અનધર આવે આવી રીતે પણ જોયું છે। ફ્રેન્ડ્સ આ પણ જોયું છે, તો આ શું છે ફ્રેન્ડ્સ? તો આ મિત્રો જે એપોસ્ટ્રોફી એસ છે ફ્રેન્ડ્સ એ પણ ઓપ્શનમાં સાથે આપેલો હોય છે। ઓપ્શન કઈ રીતે બનાવી શકાય ફ્રેન્ડ્સ? પેલું ઈચ અધર, ઓપ્શન બી બનાવી શકાય વન અનધર, ઓપ્શન સી બનાવી શકે ઈચ અધર્સ, અને ઓપ્શન ડી બનાવી શકે વન અનધર્સ। તો આપણે મિત્રો આમાંથી નક્કી કરવાનું હોય છે। તો ફ્રેન્ડ્સ એપોસ્ટ્રોફી એસ છે એ પહેલાં સમજી લઈએ ફ્રેન્ડ્સ, તો આપણે છે એનું વધારે સરળતાથી છે તે સમજી શકીએ। તો જોઈએ ફ્રેન્ડ્સ, ધારો કે હું વાત કરું ઘરનો દરવાજો, ઘરનો દરવાજો મિત્રો આ લખ્યું છે ગુજરાતીમાં, તો નોનો અર્થ શું થાય તે ખાસ ઇંગ્લિશમાં જાણવાનું છે। નોનો અર્થ થાય છે મિત્રો ઓફ ઇંગ્લિશની અંદર, અને બીજું જોઈએ તો એપોસ્ટ્રોફી એસ, પણ એપોસ્ટ્રોફી એસ મિત્રો ત્યારે જ લાગે છે એપોસ્ટ્રોફી જેની અંદર ફ્રેન્ડ્સ જો ઘરનો દરવાજો અંગ્રેજી પહેલાં કહી નાખું ફ્રેન્ડ્સ, તો ડોર ઓફ હાઉસ, ડોર ઓફ હાઉસ ઘરનો દરવાજો। પણ મિત્રો આને બીજી રીતે પણ લખી શકું છું એપોસ્ટ્રોફી એસની અંદર, તો આવી રીતે પણ લખાય હાઉસ ઇઝ ઓફ હાઉસિસ ડોર ફ્રેન્ડ્સ, ઘરનો દરવાજો આવી રીતે પણ લખી શકાય અને આવી રીતે પણ લખી શકાય, ઓફ દ્વારા પણ તે અને એપોસ્ટ્રોફી એસ દ્વારા પણ હું લખી શકું છું ફ્રેન્ડ્સ। પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે, એપોસ્ટ્રોફી એસ પછી ફ્રેન્ડ્સ હંમેશા છે મિત્ર શું આવે છે? નામ આવે છે, તો એ ભૂલવાનું છે નહીં ફ્રેન્ડ્સ। શું આવે છે ફ્રેન્ડ? એપોસ્ટ્રોફી એસ પછી હંમેશા નામ આવશે। તો જોઈએ ફ્રેન્ડ્સ આપણે આની અંદર વન બાય વન ઉદાહરણ સમજીએ। ઈચ અધર છે તે બે વ્યક્તિઓ માટે વપરાય છે અને વન અનધર છે એ બે કરતા વધુ વ્યક્તિ હોય ત્યારે વપરાય છે, એ ખાસ યાદ રાખી રાખવાનું છે। પહેલા જોઈએ પહેલું મિત્રો ઉદાહરણ છે, એક્ઝામ્પલ માય પેરેન્ટ્સ, મિત્રો માતા પિતા જે બે જ હોય છે, જોઈએ તો માય પેરેન્ટ્સ નેવર ક્વારલ, ઝઘડતા નથી વિથ ઈચ અધર ફ્રેન્ડ્સ, એકબીજા સાથે ઝઘડતા નથી ફ્રેન્ડ્સ, એટલે અહીંયા મિત્રો ઈચ અધર આવ્યું। આની તમે ગુજરાતી અંદર કરો ને મિત્રો, તો ગુજરાતી અંદર જો મિત્રો નો ની નું ના શબ્દ આવતો નથી, એનો અર્થ કે અહીંયા એપોસ્ટ્રોફી એસ આવશે નહીં, અને મિત્રો એપોસ્ટ્રોફી એસ આવે જ્યારે લાગે એના પછી હંમેશા શું હોય છે ફ્રેન્ડ્સ? નામ હોય છે। તમે જોઈ શકો છો આ એક્ઝામ્પલની અંદર કોઈ પણ પ્રકારનું છે ઈચ અધર પછી નામ છે, અને નામ હોત ત્યાં નાઉન હોત તો હું એપોસ્ટ્રોફી એસ લગાડત તો મારું વાક્ય સાચું પડત, પણ અહીંયા તો ઈચ અધર શું કામ એવું છે? કારણ કે વ્યક્તિઓ કેટલા છે ફ્રેન્ડ્સ? માય પેરેન્ટ્સ જે બે જ વ્યક્તિઓ છે માટે ફ્રેન્ડ્સ, એટલે અહીંયા આવે છે ઈચ અધર। એની પછીનું મિત્ર એક્ઝામ્પલ જોઈએ, રામ ભરત લક્ષ્મણ એન્ડ શત્રુઘ્ન, મિત્રો અહીંથી તો આપણને ખબર પડે છે કે આની અંદર વ્યક્તિઓ ટોટલ કેટલા છે ફ્રેન્ડ્સ? ચાર વ્યક્તિઓ છે, એટલે ઈચ અધર તો આવવાનું જ નથી, અને મિત્રો ખાલી જગ્યા પછી એટલે કે ઈચ અધર પછી મિત્રો કોઈ નામ આપેલું હોય તો જ એપોસ્ટ્રોફી એસ આવશે, નકર નહીં આવે ફ્રેન્ડ્સ। તો જોઈએ રામ ભરત લક્ષ્મણ એન્ડ શત્રુઘ્ન લવડ વન અનધર ફ્રેન્ડ્સ, ઈચ અધર ન આવે, કારણ કે વ્યક્તિઓ કેટલા છે? વ્યક્તિઓ મિત્રો બે નથી પણ બે કરતા વધારે છે, એટલે શું આવે છે ફ્રેન્ડ્સ? વન અનધર, અને વન અનધર પછી ફ્રેન્ડ્સ એક કોઈ પણ પ્રકારનું છે એ નામ આપેલું નથી, પણ નામ આપેલું હોત તો આ એપોસ્ટ્રોફી આવત, નકર ના આવત ફ્રેન્ડ્સ। એના પછીની વાત કરીએ, રાજ એન્ડ રવિ નેવર યુઝિસ, રાજ એન્ડ રવિ છે એ ઉપયોગ કરતા નહીં, શેનો? તો કે
टावल नो उपयोग करता नथी, एक बीजा नो जो रुमाल छे नो उपयोग करता नथी फ्रेंड्स। तो आ वाक्य केवू पड़े छे अहींया मित्रो, खोटू पड़े छे। ईच अधर तो आप्यो छे पण ईच अधर आवे नहीं, शुं काम नो आवे? कारण के मित्रों तमे जोई शको छो ईच अधर पछी मित्रों शुं आपेलू छे? टावर आपेलू छे अने राम अने रवि मित्रों बे ज व्यक्तिओ छे। ईच अधर तो आवानुं ज छे पण मित्रों एपोस्ट्रोफी एस लागशे, कारण के ईच अधर पछी शुं आपेलू छे फ्रेंड्स? टावल आपेल छे, जे प्रकारनो शुं छे फ्रेंड्स? नाम छे, नाम छे एटले अहीं एपोस्ट्रोफी एस मित्रों लगाडवुं पड़े तो ज आपणुं वाक्य छे ई साचुं पड़े। एटले अहीं आवी रीतनुं मित्रों वाक्य साचुं पड़शे आपणुं। कई रीते फ्रेंड्स? राज एंड रवि नेवर यूजिस ईच अधर्स टावल। एटले फ्रेंड्स समझावी ई मांगु छुं, एपोस्ट्रोफी एस त्यारे ज लागे ज्यारे खाली जग्या पछी फ्रेंड्स, खाली जग्या पछी शुं आपेलुं होय फ्रेंड्स? नाउन एटले के नाम आपेलुं होय। तो कि एक बीजा नो टुवाल फ्रेंड्स, नो नी नू ना आवो जारे विग्रह थतो होय त्यारे आपणे छे एपोस्ट्रोफी एस मूकवानो छे, जे ऑप्शन में ऑलरेडी आपेलो छे मित्रों। गुजराती करीने तमे छे योग्य निर्णय लई शको छो फ्रेंड्स। तो मित्रों आ जोयुं जेनी अंदर व्यक्तिओ केटला हता, टोटल व्यक्तिओ बे हता एटले ई जधर आव्युं छे फ्रेंड्स। अने मित्रों खाली जग्या पछी नाउन आपेलुं छे एटले एपोस्ट्रोफी एस आव्यो। ई पहेला मित्रों जोई शको छो, आनी पछी फ्रेंड्स आपणे जे ई जधर लाग्युं छे अहीं पण बे व्यक्तिओ हता, माय पेरेन्ट्स नी अंदर माता पिता। तो एनी अंदर फ्रेंड्स ईच अधर पछी कोई पण प्रकारनुं नाम आपेलुं नहोतुं एटले एपोस्ट्रोफी एस आवेलो नथी, मात्र ने मात्र ईच अधर ज लखेलुं छे फ्रेंड्स, तमे समजी शको छो। एनी पछी वात करीए चौथा एक्जाम्पलनी, राम श्याम एंड राहुल। राम श्याम एंड राहुल वर्क विथ खाली जग्या कंपनी, वन अनदर कंपनी फ्रेंड्स। तो आनी पछी मित्रों खाली जग्या पछी छे कंपनी आव्युं छे जे नाम छे फ्रेंड्स प्रकारनुं। तो मित्रों आ पण खाली जग्या केवी पड़े छे? खोटी, कारण के वन अनदर फ्रेंड्स ऑलरेडी व्यक्तिओ केटला छे? राम श्याम अने राहुल, पण वन अनदर ई दृष्टिए जोता छे, त्रण व्यक्तिओ छे ई दृष्टिए जोता छे, वन अनदर आवी शके छे फ्रेंड्स, पण खाली जग्या पछी नाम आपेलुं छे एटले फ्रेंड्स एपोस्ट्रोफी एस लगाडवो जरूरी छे। एटले फ्रेंड्स अहीं एपोस्ट्रोफी एस आपणे लगाडशुं तो आपणुं वाक्य छे अहीं साचुं पड़शे फ्रेंड्स। तो आवी रीते नक्की करवानुं छे। हवे मित्रो आपणुं वाक्य साचुं पड़शे, राहुल सॉरी राम श्याम एंड राहुल वर्क विथ वन अनदर कंपनी। तो के राम श्याम ने राहुल छे एकबीजानी कंपनीओमां छे काम करे छे, एकबीजानी कंपनी फ्रेंड्स, एकबीजानी कंपनी हमने वात करी छे फ्रेंड्स, नो नी नू ना माटे मित्रो छे एपोस्ट्रोफी एस आपणे वापरी शकीए छीए। एना पछीने छेल्ली छेल्ला मित्र एक्जाम्पल नी वात करीए, वी मित्रो। वी मित्रो छे, वी एटले आपणे थाय, आपणे एटले बे करता वधारे व्यक्ति होय त्यारे ज आपणे आपणे वापरीए छीए। એટલે ફ્રેન્ડ્સ આની અંદર એમને ખબર પડી જવી જોઈએ આની અંદર છે ઈચ અધર તો આવવાનું જ નથી, શું આવશે? વન અનધર જ આવશે। ધ વી નેવર વન અનધર સ્માર્ટફોન ઇન અવર ફેમિલી મિત્રો, વી નેવર મિત્રો એક શબ્દ હું તો ભૂલાઈ ગયો છે, યુઝિસ, વી નેવર યુઝિસ વન અનધર સ્માર્ટફોન ઇન અવર ફેમિલી। આ વાક્ય સાચું પડે ખોટું ફ્રેન્ડ્સ? તો આ વાક્ય છે ખોટું પડશે, શું કામ ફ્રેન્ડ્સ? કારણ કે વન અનધર પછી શું આપેલું છે અહીંયા? સ્માર્ટફોન, મોબાઈલની વાત થયેલી છે, એટલે આ શું છે ફ્રેન્ડ્સ? નામ છે, નામ હોવાથી આની અંદર છે એપોસ્ટ્રોફી એસ લાગશે જ્યાં અમે મૂકેલો નથી, જે ખોટું લખેલું છે, સાઇન ખોટું લખેલું છે, કારણ કે તમને સમજાય। તો અહીંયા મિત્રો એપોસ્ટ્રોફી એસ લગાડું તો આપણું વાક્ય છે કેવું પડશે? અહીંયા સાચું પડશે। તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો, વી એટલે આપણે થાય, જે બે કરતા વધારે વ્યક્તિઓ બતાવે છે, એટલે ઈ જધર તો આવવાનું જ નથી, ત્યાં શું આવશે ફ્રેન્ડ્સ? વન અનધર આવશે। તો વન અનધર આવ્યું એના માટે ફ્રેન્ડ્સ, અને એની પછી મિત્રો છે નામ આપેલું છે એટલે એપોસ્ટ્રોફી એસ લાગશે। ગુજરાતી કરીએ, વી નેવર યુઝિસ વન અનધર સ્માર્ટફોન ઇન અવર ફેમિલી, અમારા કુટુંબમાં અમે ક્યારે પણ એકબીજાનો સ્માર્ટફોન એટલે કે મોબાઈલ વાપરતા નથી, ઉપયોગ કરતા નથી। મિત્રો અહીંયા કેમ યુઝ એટલે તો વાપરવું થાય, પણ એસ કેમ લગાડ્યો ફ્રેન્ડ્સ? યુઝિસ કારણ કે આ કયો કાળ છે મિત્રો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ છે, એટલે ફ્રેન્ડ્સ છે આની અંદર એસ એસ લાગે કે ન લાગે ફ્રેન્ડ્સ? તો ક્યારે લાગે નહીં, પણ મેં લગાડ્યો તમે જોઈ શકો છો, તો એ પણ અહીંયા છે એ તમે જોઈ શકો છો, એ પણ ખોટું પડે છે ફ્રેન્ડ્સ। અહીંયા જો હી હોત ને તો હું એસ એસ લગાડત ફ્રેન્ડ્સ, પણ મિત્રો છે મેં તો પણ એસ લગાડ્યો છે, જે પણ ખોટું છે તે પણ તમે સમજી શકો છો। સાઇન ભૂલ કરવાનો અર્થ એમ છે ફ્રેન્ડ્સ કે તમને સમજાય, કારણ કે અહીં શું આવશે? વી નેવર યુઝ, શું આવશે ફ્રેન્ડ્સ? ખાલી માત્ર ને માત્ર યુઝ આવશે, યુઝિસ ના આવે। જો અહીં હી હોત તો શું આવત ફ્રેન્ડ્સ? તો અહીંયા આવત યુઝિસ, પણ અહીં મિત્રો છે શું? અહીંયા વી છે એટલે વીમાં ક્યારે પણ એસ ઈ એસ નો નિયમ લાગુ પડતો નથી, એટલે આનું મિત્રો વાક્ય આવું બનશે, વી નેવર યુઝ વન અધર સ્માર્ટફોન ઇન અવર ફેમિલી, યુઝિસ નહીં આવે, શું આવશે મિત્રો? ખાલી યુઝ આવશે, એટલે વી નેવર યુઝ વન અનધર સ્માર્ટફોન, વન અનધર સ્માર્ટફોન ઇન અવર ફેમિલી મિત્રો।
तो मित्रों आवी रीते छे ए वाक्य तमारू छे साचो बनी सके छे फ्रेंड्स। तो वीडियो तम मित्रों तमने आ वीडियो गम्यो होय तो लाइक करो, सब्सक्राइब करो ने चैनल ने वधु में वधु शेर करो जेथी आवरे अपडेट तमने समयसर मळती रहे फ्रेंड्स। थैंक यू।